લોકસભા ચૂંટણીનો માહોલ જે છે અત્યારે બરાબર જામ્યો છે. ભાજપમાંથી વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી મેદાનમાં છે, તો કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ચૂંટણીના રણમેદાનમાં ઉતર્યા છે. બંને ઉમેદવાર ઘરે ઘરે અને ગામડે ગામડે ફરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપના ઉમેદવાર પોતાની જીતનો દાવો કરી રહ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજની શાન પાઘડી ઉતારી મત માંગી રહ્યા છે. પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં પાટણ, વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુર અને ખેરાલુનો સમાવેશ થાય છે. આ 7 વિધાનસભામાંથી હાલ ભાજપ પાસે 3, જ્યારે કોંગ્રેસ પાસે 4 બેઠક છે. વિધાનસભાના પરિણામની રીતે જોઈએ તો કોંગ્રેસનું પલડું જે છે અત્યારે ભારે જોવા મળી રહ્યું છે, પરંતુ લોકસભાની છેલ્લી 2 ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે છે તે વિજેતા થયા હતા. 2019માં ભાજપના ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને 1,93,869 મતથી હરાવ્યા હતા, જ્યારે 2014માં ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ભાવસિંહ રાઠોડને 1,38,719 મતથી હરાવ્યા હતા. આ બેઠક 2009માં કોંગ્રેસ પાસે હતી. પાટણમાં અત્યાર સુધી 6 વખત કોંગ્રેસ, 5 વખત ભાજપના ઉમેદવાર જીત્યા છે, તો 2 વખત અપક્ષ, 1 વાર જનતા દળ અને 1 વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જે છે તે વિજય બન્યા હતા. પાટણના જ્ઞાતિકરણ જે છે જ્ઞાતિગત સમીકરણોની જો વાત કરીએ તો પાટણમાં કુલ 20,19,203 મતદારો છે, જ્યારે 65,628 નવા મતદારો જે છે તે ઉમેરાયા છે. તો આ બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના 5,24,775, જ્યારે પાટીદારના 1.25 લાખ, દલિત સમાજના 1.60 લાખ, મુસ્લિમ સમાજના 2.20 લાખ, રબારી સમાજના 1.21 લાખ, ત્યારે ચૌધરી સમાજના 1.16 લાખ, રાજપૂત સમાજના 1.38 લાખ, જ્યારે પ્રજાપતિ સમાજના 70,000 અને બ્રાહ્મણ સમાજના 52,000 મતો છે. ઠાકોર મતો જે છે તે અહીં હુકમનો એક્કો ગણાય છે, જેની પર ઠાકોર સમાજ રીઝે અને દિલ્હી પહોંચી શકે છે. હવે ભાજપના અને કોંગ્રેસના બંને ઉમેદવારની ઓળખ કરી લઈએ, તો સૌથી પહેલા વાત ભાજપના ભરતસિંહ ડાભીની. તો ભરતસિંહ ડાભીને રાજકારણ જે છે તે વારસામાં મળ્યું છે. પિતા પણ ખેરાલુના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને રાજ્ય સરકારમાં મંત્રી પણ હતા. ભરતસિંહ પણ ખેરાલુથી ધારાસભ્ય અને સરકારમાં સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. પાલવી ઠાકોર સમાજમાંથી આવતા ભરતસિંહ મૂળ ખેરાલુના વતની છે. તેમનો દાવો છે કે તે તેમના સાંસદ તરીકેના કાર્યકાળમાં અનેક વિકાસ કાર્યો કરી ચૂક્યા છે. તો કોંગ્રેસના ચંદનજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. પાટણ ઠાકોર સમાજના તેઓ પ્રમુખ છે. પાટણના સૌથી મોટા 42 ઠાકોર સમાજમાંથી તેઓ આવે છે. તો ઠાકોર સમાજની એ અનેક જે સંસ્થાઓ છે તેની સાથે તેઓ જોડાયેલા છે. તેમનો દાવો છે કે મેં અત્યાર સુધી હજારો દીકરા દીકરીના લગ્ન કરાવ્યા છે. પાટણમાં બની રહેલા ઠાકોર સમાજના ભવનમાં તેઓનું મોટું દાન આપ્યું છે. બંને ઠાકોર ઉમેદવારની પોતાની એક આગવી ઓળખ છે. બંને વિકાસ અને સમાજના અનેક કામ કર્યાના દાવા કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે પાટણની પ્રજા કોને ચૂંટીને દિલ્હી મોકલે છે. ભાજપ સતત ત્રીજી જીત સાથે હેટ્રિક લગાવે છે કે પછી કોંગ્રેસ 2009ની માફક કોઈ અપસેટ સર્જે તે જોવું રહ્યું. તો આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.